શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. ને કેમ છો બધા? બધા મજામાં જઈ છો? હું પણ મજામાં જ છું. ને ચાલો જો તમને વિડીયોને લાઇક ન કરી લાઇક કરી દો, શેર ન કરી શેર કરી દો, ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને આજે જો પિયાનજી બની ગયા છે સ્કૂલે, તો આપણે ડેઈલી જવાનું જોઈએ, એટલે ડેઈલી 8 પગે મૂકી આવીએ આપણે. ને તમે કાલનો વિડીયો ન જોયો હોય તો જોઈ લ્યો, કેમની ઢીંગલી રમતી હતી એ પણ તમને એમાં બતાવ્યું છે. ને બહુ મજા આવી, તડકે લઈ ગયા હતા અમે એટલે. ને ચાલો જો હવે પિયાનજી બેન આવે પછી તમને બતાવું. ને હું જવાનો છું ધોરાજી, અહીંયા અમે કઈ જગ્યાએ જાય છે એ પણ થોડું થોડું બતાવીશ તમને. એટલે જોતા રહો, મજા કરતા રહો. ને જો મધુ મેડમ પણ આવી ગયા છે મારે નીચેથી. શું કરતી હતી નીચે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઢીંગલી ઉઠી ગઈ હતી પછી? ચાલો હું ધોરાજી આટો મારી આવું, ઓલો જમ્પ લેવા જવાનો ને ગાડીનો એટલે. ઓકે. ને ચાલો હવે તમે ફ્રેશ બ્રેશ થઈ જાઓ, હજી નવરી થઈ, કેમ કે 3:30 વાગે ઉઠી હતી ને ઢીંગલી, કા હવા સુધી પછી જાગતી હતી એટલે નીંદર આવે છે ને જે. હાલો તો થોડીક વાર આરામ બરામ કરી ને પછી કામ પાછું વર્ગી જાઓ, બીજું હું એટલે બીજું. ને ચાલો જુઓ, તમે જોતા રહો ને મજા કરતા રહો. ચાલો જુઓ, ધોરાજી નીકળી ગયા અમે, હું વિજયભાઈ બે. ને આનું તમે લોકેશન જુઓ, જે જૂના જૂના ઘર છે એ પણ તમે જુઓ, બહુ મસ્ત છે. ને પછી અમે ત્યાંથી પછી અમે ગયા બીજી કબાડી બજારમાં, ત્યાં ટાયર અમે લીધા મેન વિજયભાઈએ. ને અહીંયા થોડુંક જોયું, લાઇટિંગ બાઇટિંગ ને બધું, જૂની વસ્તુ નવા જેવી તમને મળે. ને પછી ત્યાંથી પણ નીકળી ગયા, ત્યાંથી પછી બીજે ગયા બીજા શોરૂમે. અહીંયા ભંગાર બજારનું બધું ડેલો છે મોટો બધો, ત્યાંથી પછી જમ્પ લીધો હતો, પછી ટાયર ને એવું પણ લીધું છે. ને જો આ વિજયભાઈ ઊભા છે ને આખું, અહીંયા ભંગાર બજાર છે ધોરાજીમાં, ત્યાં અમે ગયા હતા. ને ત્યાંથી અમે પછી બીજે ત્યાંથી ફોરેનમાં બેસીને પછી પાછા બીજે કે ગયા. ને ત્યાંય પણ અમે ત્યાંથી અમે વિજયભાઈને લાઇટ લેવી હતી એટલે ત્યાંથી લાઇટ લીધી. ને અહીંયા પછી જુઓ, આ તમે જુઓ જ છો, ટાયર બહાર લીધા હોય, જમ્પ લીધા હોય, 4 ટાયર લીધા ને જમ્પ લીધા. અહીંયા બહુ સસ્તા ભાવે ને સારું કન્ડિશનમાં મળી જાય. ને આ ઓલી લાલ કલરની લાઇટ છે, એ લાઇટ પણ એક લીધી છે. અહીંયાથી હવે પછી અમે નાસ્તો કરવા નીકળી ગયા. અહીંયા ગેટ છે, અહીંયા ધોરાજીના બટેટા ઉંદરા ખાધા પછી મેન વિજયભાઈએ. અહીંયાથી પછી જૂનાગઢ નીકળી ગયા નાસ્તો બાસ્તો કરી. ને પછી પછી આપણે સીન લીધું, આપણા મોબાઈલનો સીન લીધો. તમે પણ જોવો, જોવાઈ મોબાઈલનો સીન લીધો, કેમ કે મોબાઈલ લીધો છે તો આપણે એ સીન તો લેવો પડે ને એપલનો. 3 hours later. ચાલો જો, બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ને 5:15 થઈ ગઈ છે ને આપણે આવી ગયા છે ઘરે. બીજું બેન જુઓ શું કરે છે, સંતાઈ ગયા તો. બીમાર આજે સ્કૂલે શું કરાવ્યું? હું આજે ધોરાજી ગયો તો તો શું કરાવી કે ના. અજે ટીચર એના ખીજાતા હતા, શું કહેતા હતા? ટીચર ખીજાણા કા રોટી જોઈ, રોટલી એ રોટલી એ રોટલી કે રોટલી 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 રોટલી. ચાલો જો હવે ટ્યુશન માં જશે ને, ટ્યુશન માં હમણાં જશે. ચાલો જો ટ્યુશન માં મૂકી આવો એને, બીજું શું હોય. ને અમે આ ઓલો ચાઇનીઝ નો ભેળ નો વિડીયો આજે બનાવવા જાય છીએ અમે, તો બતાવવા જાઉં હું. ઓકે લ્યો. ને બિપિન ભી, બિપિન મકવાણા સાહેબ ને અહીંયા મકવાણા. ઓકે ચાલો લ્યો. ને ચાલો જો અહીંયા જઈએ ને તમને પણ બતાવીએ એ ચાઇનીઝ ભેળ નું, એને નવી જગ્યાએ કરેલું છે એ ક્યાં છે એ તમે જોવો ને મજા કરો. ચાલો એવું કે છે, ફાળવાનું છે એ પેન્ટ. ઓકે ચાલો તમે જોવો ને મજા કરો. ચાલો મને હે ને કે મમ્મી કે મને મહિરાજ રાખે, યા બધા મમ્મી મારે ને કે મમ્મી મને મારે જ છે એમ ને. ઈ તો મારે પણ એમાં શું થઈ ગયું પણ
ઓકે ચાલો લ્યો એને ડિસ્ટર્બ કરી લેજો તમે કેને મારું કેને નહીં કે જો આઈલી આઈલી તોફાની ચાલો અહીંયા જાય ને પછી તમને બતાવું કઈ જગ્યાએ ચાઇનીઝ કરેલું ચાલો ચાઇનીઝ બ્રેડ ને કોબી મંચુરિયમ ને એ આવેલું છે ખલીપુર રોડ કૈલાસ બેકરી ની બાજુમાં ને તમે એકવાર જરૂર આવો ને મજા કરો તમે પણ ને ચાલો તમને બિપિનભાઈ ને મળાવીએ ને ચાલો બધા કેમ છે બિપિનભાઈ આપણે શું શું વસ્તુ તમે રાખો છો અત્યારે આપણે બે વસ્તુ રાખીએ છીએ ચાઇનીઝ બ્રેડ અને કોબી મંચુરિયમ જુનાગઢ માં તમે રહેતા હોય તો ચોક્કસ આવો જે ખલીપુર રોડ કૈલાસ બેકરી ની બાજુમાં ને મંચુરિયમ છે પણ કોબી મંચુરિયમ છે ને ચાઇનીઝ બ્રેડ છે ને પણ બિપિનભાઈ બોમ્બે થી લઈ આવ્યા તમારા માટે સ્પેશિયલ ચાલો બિપિનભાઈ ને કહીએ એટલે તમને પણ અમને ટેસ્ટ કરાવીએ ને ચાલો ટેસ્ટ કરાવો પછી આવશે એની અંદર આપણે હોમમેડ આવે આ ચટણી હા હોમમેડ બનાવો હોમમેડ શેઝવાન ચટણી ઘરે જ બનાવવાની એ શેઝવાન આવી ગઈ પછી આપણે મીઠા છાંટો થોડાક મીડિયમ સોસ નાખીએ બરાબર છે પછી આપણે થોડુંક એની અંદર નાખશું ધાણાભાજી ધાણાભાજી હા એનાથી ફ્લેવર આવે ધાણાભાજીનું થોડું મિક્સ કરી દે મિક્સ કરી દેવાના બરાબર હવે પછી આની અંદર નાખશું આપણે ફ્રાય નૂડલ્સ ફ્રાય નૂડલ્સ ફ્રાય નૂડલ્સ સ્પેશિયલ આવે આ તૈયાર છે આ ખાવામાં તમને લાગશે એકદમ ક્રન્ચી ટાઈપ રોલી હા ખાવામાં એકદમ મજા આવશે અને ક્રન્ચી લાગશે ટેબલ ઉપર સારું લાગશે આપણું હવે આપણે બનાવશું કોબી મંચુરિયન કોબી મંચુરિયન જેમાં મંચુરિયન એ આપણે હોમમેડ હોય છે બરાબર સૌથી પહેલા આપણે લઈએ મંચુરિયન બંને વસ્તુ આપણે રેડી થઈ ગયા છે કોબી મંચુરિયન કોબી મંચુરિયન તો કોબી મંચુરિયમ આવી ગયું છે હસુભાઈ હા ટેસ્ટ કરીને બતાવીએ હવે પબ્લિક ટેસ્ટ કરીએ પહેલા પછી તમને
મંચુરિયન પણ સ્કૂલની છે એટલે બહુ મજા આવે ખાવાની પણ, અને આ બધાનો ટેસ્ટ ને જે સજીવન ચટણી ને બધું નાખ્યું છે એ પણ બહુ મસ્ત છે. હોમમેડ બનાવવામાં આવે છે, હોમમેડ બનાવવામાં નવી વાત એ છે કે હોમમેડ બનાવવામાં આવે છે, તમને ઘર જેવો ટેસ્ટ આવે અને ટેસ્ટ પણ બહુ મસ્ત છે. અને આ બોમ્બેથી હું લઈ આવ્યા તમારા માટે લઈ આવ્યો છે જે બિપિનભાઈ જેવી હું પણ ટેસ્ટ કરો જે પર મન થઈ ગયું ખાવા, મન થઈ ગયું ખાવા ચાલો જેવો 9:30 થઈ ગયા છે ને હું ઘરે આવી ગયો છું. ચાઇનીઝ નો વિડીયો તમે જોયો જ છે ને હવે ચાલો ચાઇનીઝ ફૂડનો થોડો ટેસ્ટ કર્યો છો ને હવે પણ ઘરે થોડો ટેસ્ટ કરી લઈ. ચાલો પછી બને જો ખીચડી છે ને પલાવર બટેટાનું શાક છે ને અહીંયા પણ અમે પાર્સલ આવી ગયું છું અમારે, કેમ કે મધુને ખાવું હોય ને એટલે હું લઈ આવ્યો છું ચાઇનીઝ ફૂડ છે ને ચાલો હવે ખાઈ લઈએ.